નમસ્કાર, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ 4 જોઈએ છીએ, દ્વિઘાત સમીકરણ. પ્રકરણ 4 ને આધારે સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન છે. એમને અગાઉના વિડીયો ન જોયો તો જોઈ લેજો, વિભાગ એ બી સી ડી પ્રમાણે અલગ અલગ વિડીયોઝ તમને જોવા મળશે. આજે આપણે વિભાગ ડીના જે દાખલાઓ છે એ 3 દાખલાઓની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમામ મિત્રો પણ વિડીયો શેર કરજો. સ્વાધ્યાયપોથીના સોલ્યુશન આવા ઘણા બધા વિડીયોઝ મુકાતા રહેતા હોય છે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરેલો છે તો ફ્રી ઓપમાં નોટિફિકેશન આવી જશે કે ભાઈ કયો વિડીયો મુકાયેલો છે, તાત્કાલિક ત્યાંથી જોઈ શકશો. બીજા નવા વિડીયો જોયેલા હોય ને એ તમે વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે ને ઉપર એમાં જશો, ત્યાં નીચે તમને ધોરણ 10ના સ્વાધ્યાયપોથીના સોલ્યુશનના અને ઘણા બધા બીજા પણ સ્વાધ્યાયને લગતા મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ તમને જોવા મળશે. એના પ્લેલિસ્ટ અલગથી છે જ, તો એ જોઈ લેજો. એની અંદર ઘણા બધા વિડીયોઝ છે, બરાબર. હવે વિભાગ ડીની શરૂઆત કરીએ. નીચેના પ્રશ્નના માગ્યા પ્રમાણે જવાબ આપો, જેમાં પહેલો દાખલો છે. એવા 3 ક્રમિક ઘન પૂર્ણાંકો શોધો જેમના વર્ગોનો સરવાળો 50 થાય. તેનો જવાબ લખી શકે કે ધારો કે 3 ક્રમિક ઘન પૂર્ણાંકો છે, એક્સ, એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 2 છે. હવે તેમના વર્ગોનો સરવાળો કરો તો એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 1નો વર્ગ વત્તા એક્સ વત્તા 2નો વર્ગ. તો આનો વર્ગ કરીએ તો એક્સ વર્ગ વત્તા અહીંયા એક્સ વત્તા 1નો વર્ગ શું થાય, તો કે એક્સ વર્ગ વત્તા 2એક્સ વત્તા 1 અને વત્તા એક્સ વત્તા 2નો વર્ગ શું થાય, તો કે વત્તા એક્સ વર્ગ વત્તા 4એક્સ વત્તા 4. આ 3નો સરવાળો કરો તો અહીંયા 3એક્સનો વર્ગ વત્તા 4ને 2 6એક્સ અને 5 4ને 1 5 તો વત્તા 5. હવે તેમના વર્ગોનો સરવાળો 50 થાય એમને આપણે કીધું છે. તો 3એક્સનો વર્ગ વત્તા 6એક્સ વત્તા 5 બરાબર 50. 50 ડાબી બાજુ એટલે માઇનસ થઈ જશે, એટલે 3એક્સનો વર્ગ વત્તા 6એક્સ વત્તા 5 માઇનસ 50 એટલે માઇનસ 45 થયા. તો 3એક્સનો વર્ગ વત્તા 6એક્સ માઇનસ 45 બરાબર 0. આખા સમીકરણને 3 વડે ભાંગી નાખો એટલે એક્સ વર્ગ વત્તા 2એક્સ ઓછા 15 બરાબર 0 વધે. હવે 15ના એવા ભાગ પર કે પ્લસ 2 આવે તો 5 તેથી 15 પ્લસ 5 ને માઇનસ 3, તો એક્સ વર્ગ વત્તા 5એક્સ માઇનસ 3એક્સ માઇનસ 15 બરાબર 0. તો પહેલા પદમાંથી એક્સ સામાન્ય નીકળે તો એક્સ કૌંસમાં એક્સ વત્તા 5 અને બીજા પદમાંથી માઇનસ 3 સામાન્ય નીકળે તો કૌંસમાં એક્સ વત્તા 5 બરાબર 0. એક એક્સ વત્તા 5 બરાબર 0 છે ને એક એક્સ ઓછા 3 બરાબર 0 છે. તો એક્સ બરાબર માઇનસ 5 આવે ને એક્સ બરાબર 3 આવે. અહીં ઋણ કિંમત છે અસ્તિત્વ ધરાવતું નથી, તેથી ધન પૂર્ણાંક માટે એક્સ બરાબર 3 માટે આપણે શું કરી શકીએ, તો કે એક્સ વત્તા 1 એટલે 3 વત્તા 1 એટલે 4 અને એક્સ વત્તા 2 એટલે 3 વત્તા 2 એટલે 5. આમ 3 ક્રમિક ધન પૂર્ણાંકો 3 4 અને 5 જવાબમાં મળે છે. બીજો દાખલો છે કે એક અપૂર્ણાંકનો અંશ અને તેના છેદ કરતાં 3 ઓછો છે. જો અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા મળતા નવા અપૂર્ણાંકને મૂળ અપૂર્ણાંકમાં ઉમેરવામાં આવે તો પરિણામ 29/20 મળે છે. તો મૂળ અપૂર્ણાંક શોધવાનો છે. આપણે ધારીએ કે ધારો કે મૂળ અપૂર્ણાંક છે એ 7/10 છે. તો કે આપણે કીધું એ પ્રમાણે કે અંશ તેના છેદ કરતાં 3 ઓછો છે, તો અંશ છે છેદ કરતાં 3 ઓછો જ છે. આ 7/10 છે, એમાંથી 3 બાદ કરો એટલે 7 આવી જાય. પછી પાછળ એવું પણ કીધું કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ એટલે 7/2 ઉમેર્યો તો 9 આવે, 10/2 છેદમાં 2 ઉમેરો 10/2 ઉમેરો એટલે 12 થાય. 9/12 થઈ ગયા. અને નવો અપૂર્ણાંક જે 9/12 મેળ્યો બરાબર, એ અને મૂળ અપૂર્ણાંક છે બેનો સરવાળો કરો તો એ પાછો આટલો થવો જોઈએ. તો બંનેનો સરવાળો કરતાં 7/10 વત્તા 9/12 અહીં લસા લઈએ, 7×12 વત્તા અહીંયા 10 વત્તા 10×9 10×12 12/84 વત્તા 10×9 90 100 10×12 એટલે એના બરાબર. આ બેનો સરવાળો 174/120, ઉપર 29/6 અને નીચે 20/6, 6/6 ઉડી જાય, 29/20 આવી જાય. આ મૂળ અપૂર્ણાંક છે એ 7/10 થાય જ બરાબર, કારણ કે એના ઉપરથી જ આપણે આ પાછું મળી જાય પરિણામ. એટલે મૂળ અપૂર્ણાંક આ જે 7/10 જે થયો હતો એ સાચો છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે, એક્સ વર્ગ વત્તા કે એક્સ વત્તા 64 બરાબર 0 અને એક્સ વર્ગ ઓછા 8એક્સ વત્તા કે બરાબર 0 એ બંને સમીકરણને વાસ્તવિક ઉકેલ હોય તેવી કેની ધન કિંમત શોધવાની છે. તો જવાબ લખી શકે કે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો એ બરાબર 1 બી બરાબર કે અને આ સમીકરણને તમે સરખાવો તો એ બરાબર 1 બી બરાબર કે અને સી બરાબર 64 મળે. વિવેચક બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર બી સ્ક્વેર એટલે કે નો વર્ગ માઇનસ 4×a 1 છે અને સી 64 છે. તો કે સ્ક્વેર માઇનસ 64×4 એટલે 256, કે સ્ક્વેર માઇનસ 256 આવ્યા. જો સમીકરણના બીજ સમાન હોય તો વિવેચક બરાબર 0 થવો જોઈએ.
તો k² - 256 બરાબર 0 લખી શકીએ તો 256 જમણી બાજુ જાય તો k² બરાબર 256 બંને બાજુ વર્ગમૂળ લ્યો તો અહીં વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય 256 નું વર્ગમૂળ થાય 16 તો આપણે k ની કિંમત મળી ગઈ k બરાબર 16 હવે બીજું જે સમીકરણ હતું એને સરખાવીએ આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો એમાં a બરાબર 1 b બરાબર -8 ને c બરાબર k બરાબર a બરાબર 1 મળે b બરાબર -8 મળે c બરાબર k મળે હવે વિવેચક આપણે ખબર છે b² - 4ac પ્રમાણે કરીએ તો b² એટલે -8 નો વર્ગ -4 ઇન્ટુ a 1 અને c ની જગ્યાએ k મૂકી દેવાનો તો 8 નો વર્ગ 64 થાય 64 - 4k થઈ જશે તો જો સમીકરણના બીજ સમાન હોય તો વિવેચક આપણે શું મળે વિવેચક બરાબર 0 થાય તો 64 - 4k બરાબર 0 થાય તો 64 બરાબર 4k એટલે k કેટલો મળે k બરાબર 64 ભાગ્યા 4 તો છેદ ઉડી જાય 16 ચોક 64 બરાબર છેદ ઉડી જાય એટલે 16 એવી જવાબ આવી જશે તો k બરાબર 16 છે એ ફાઇનલ આન્સર થશે બંને માટે k બરાબર 16 તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો આવા ઘણા બધા દાખલાઓ અગાઉ પણ મુકાઈ ગયા છે ન જોયો તો જોઈ લેજો સોલ્યુશન સહિતના દાખલાઓ છે વિડીયોઝ ઘણા બધા મુકાતા રહેતા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ આવા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર